warm welcome to the residence of my father, His Holiness Saiyedna Wulana Tayyuziyauddin Sahab. Although I don't have a good command on Gujarati language, but I am trying to speak some Gujarati language mixed with some English phrases and our Bohra Gujarati. આપ લોકોને અહીંયા ભવ્ય સ્વાગત છે અને મને ઘણી ખુશી થાય છે કે આપ લોકો મારા રેસિડન્સ પર એક આસ્થા લઈને આવેલા છે અને મારા આ મિત્ર પરમ મિત્ર છે આવીને મારી મુલાકાત શહેરમાં સ્થિત મારા રેસિડન્સ પર કરી હતી તે વખત એમના ખ્યાલાત અને એમના જે તસવ્વુરાત એમનું જે થિંકિંગ છે નેચરની બાબતમાં તે મને ઘણું પસંદ આવ્યું તો મેં તે વખત કહ્યું હતું એમને કે આપના નેચર વોકના જેટલા તમામ રસ ધરાવતા વડોદરાના મુકીમ લોકો છે એ તમામને આપ લઈને પધારીએ અમે સ્વાગત કરીશું આગતા સ્વાગતા કરીશું અને આજે આપ લોકોને અહીંયા જોઈને મને બહુ ખુશી થાય છે આ આપ આ એરિયામાં અગર રહેતા હશો આપને ખ્યાલ પણ નહીં હોય કે અહીંયા ગાર્ડન છે એક આપ ઘણી વખત આવતા જતા હશો પણ આપને એ પણ ખબર નહીં હોય કે આ વોરા લોકોને ધર્મગુરુનો રેસિડેન્સ છે આ 20 વર્ષ જૂનો બંગલો છે 20 વર્ષ અને અમારા પરદાદાનો બંગલો હતો પ્રતાપનગરની અંદર ઝેનિત સ્કૂલને પાછળ ઝેનિત સ્કૂલ અમારી પોતાની જમીન છે અને ઝેનિત સ્કૂલને પાછળ અમારો બંગલો હતો ત્યાં અમારા દાદા પરદાદા ફૂલોનું આખું ગાર્ડન બનાવેલું હતું અને જ્યારે કોઈ પણ ઝિયારત શરીફા કરવા આવે કબ્રસ્તાનમાં ઝેનિત સ્કૂલને પાછળ તો એમને મોગરાનું એક ફૂલ આપે અને પછી વાદા કરે તો તે અમારી વંશ પરંપરાગત આજે અહીંયા ઝલકી રહી છે અને હું આ ગાર્ડનમાં આટલું તો નથી જાણતો પણ મારા ભાઈ એ ડેવલપ કરે જ અને માળીઓના માળીઓના માલી છે આ બાજ માલી અહીંયા આવે છે કે મને તમારે ગાર્ડનમાં કામ કરવું છે અને જોઈને એમ કહે છે કે અમે આ ગાર્ડનમાં કામ નહીં કરી શકીએ તમે અમને શીખવાડો કે આટલી નાની જગ્યામાં આટલું બધું કેમ કરી શક્યા અને હું આપને કહું છું કે ગાર્ડનમાં જે ઉગે છે ને એ પ્રભુની દેન છે બધી જમીનમાં નથી ઉગતું ઘણા બંગલાઓ હોય છે મોટી મોટી જમીનો ખેતરો હોય છે પણ જ્યાં પરમાત્માની મહેર ઉતરે ને ત્યાં જમીનમાંથી ઉગાવે નહીં તો જમીનમાંથી ઉગાવે જ નહીં અને જે શહેરમાં પરમાત્માની દેન હોય ને કે લોકો મોહબ્બતથી પ્રેમ ભાવથી રહે આદર ભાવથી રહે એ જ શહેરની અંદર આદર ભાવ હોય ને એકબીજાની લાગણી હોય નહીં તો ગમે એટલો પૈસો હોય ગમે એટલા એકબીજા બંગલાને બાજુમાં રહેતો હોય પણ નામ સુદ્ધા ન જાણતા હોય કે બાજુમાં કોણ રહે છે એટલે આજે મને અમારા વોરા જ્ઞાતિને અંદરથી નહીં પણ વડોદરાના આપ લોકો જે નેચર સાથે આટલો તાલુક રાખો જ ને રસ ધરાવો ને ઇન્ટરેસ્ટ રાખો જ મને ઘણી ખુશી થાય છે અને અલ્લાહની અગર જલવો જોઈતો હોય અને એની કારીગરી જોઈતી હોય તો કારીગરની કારીગરી જોવાથી મનુષ્યનો તમને અંદાજો આવશે કે આ કારીગરની આટલી બધી કારીગરી જ્યારે આ ઝાડ ઉગાવવામાં હોય તો મનુષ્ય બનાવવામાં કેટલી મોટી કારીગરી હોય આ કુરાનમાં લફ્ઝ છે અને કુરાનમાં એ પણ લફ્ઝ છે કે તમે તમારા ઘરની અંદર બેઠી ના રહો તો સવારમાં ઘરમાંથી નીકળીને તમે ગાર્ડનમાં જાઓ જંગલમાં જાઓ નદીના કિનારે જાઓ જ્યાં આગળ પક્ષીઓ પંખીડાઓ કલરવ કરતા હોય ત્યાં જાઓ તો તમને ખબર પડશે કે તમારું એકલું નેચર નથી મનુષ્ય તો દુનિયાની અંદર 1x1 ફૂટની જમીન પર જ ઉભેલો છે ખાલી 1x1 ફૂટ પણ આ ઝાડ જે છે ને તો કોઈ 10x10 ફૂટ કોઈ 25x25 ફૂટ કોઈ 35x35 ફૂટ પણ મનુષ્ય 1x1 ફૂટ જમીનમાં ઉભેલો છે તે પણ પોતે એમ કે છે હું કઈ છું અને ઝાડ આટલું મોટું વિસ્તારમાં છે તે પણ ક્યારે નથી કહેતું કે હું આટલું મોટું છું હાલાકે એના સાયામાં જ મનુષ્ય ઉછરે છે
તો આને પર આખી જ નેચરની કે કુદરતની કાર્યરત્ના આપના ઝહેનમાં આવી જશે. આપ તમામનું સ્વાગત છે. ઘણા ધૈર્યથી આપે ધીરજને સબરથી ધર્મગુરુ સાહેબની બયાની આપે સાંભળી. અમારા જે બાવાજી હતા એટલે ફાધર, એમનું એક જ સપનું હતું. 5 વર્ષ થયા એમનો ઇન્તકાલ થયો, ગુજરી ગયા. અહીંયા રહી ચૂકેલા છે 18 વર્ષ તક અહીંયા. તો એ હર વખત એમ કહેતા હતા કે એમના દાદા જે વાત કીધી કે મોગરાના ફૂલથી સ્વાગત કરતા હતા, તો સવારે નીકળે તો અહીંયા ચાલીને વોક કરે પહેલાં ત્રણ વખત સવારમાં 7:30 વાગે 8 વાગે, પછી જઈને અહીંયા બેસે. અહીંયા કુર્સીનું સ્થાન છે હતું એ ટાઈમમાં 5 વર્ષ પહેલાં. ને આજે મોગરો જોઉં ને આ ફર્સ્ટ ને પેલો પેલી સાઈડ પર બે મોગરા છે, તો ત્યાંથી બધા મોગરા લે ને એક પ્લેટમાં મૂકે. તો એમના જે દાદાની રસમ હતી એ પોતે નિભાવી કે આ મોગરાને તમે સાચવજો, આ બે મોગરા છે ને આગળના. ને જ્યારે એ કૈદ બિસ્તર હતા એની પથારી પર, બીમારી એમને લાગુ પડી, લાયક થઈ, તો જ્યારે હોસ્પિટલથી અહીંયા પધારા પોતે, તો મને એમ કીધું કે તું 4 આંબા વાવજે. એ આજે 4-4 આંબા છે ને 2 તો કેરી આપી રહ્યા છે, હજી 2 બાકી છે. તો એમ કે આ 4 આંબાને તું સાચવજે, ને જે જે જગા પરથી મેં ફૂલ તોડતો હતો ને થાલીમાં મૂકતો હતો એ ઝાડને તું કાયમી સાચવજે. તો એ જેટલી ચીજો એ કહી ગયા છે એ બધું જ આજે મોજૂદ છે અહીંયા, બધી જ વસ્તુઓ મોજૂદ છે. ને બીજું એ છે કે જેમ કીધું કે માલી તો માલીનું કામ કરે છે, પણ આપણે પોતે પોતે ઇન્ટરેસ્ટ લઈને ને એમાં રચાપચા રહીને જે બી કંઈ નાની નાની વસ્તુઓ, ત્યાં સુધી કે પડેલા પત્તાને બરાબર મૂકીને એને ડિસ્પોઝ કરવા યા એને ખાતર બનાવવું, એ બધું કટિંગ કરવું, પાણી આપવું, રાઈટ ટાઈમ પર શું વસ્તુ જોઈએ એને, એ બધું. તો પોતે જ્યાં સુધી માલિક ઇન્વોલ્વ નથી થતા ત્યાં સુધી કંઈ એમાં ભલીવાર હોતો નથી. સવારમાં 2 કલાક મારા ગાર્ડનમાં જાય છે. આમના જે રીતે મેં ઊભો છું ને, જો સવારે તમે આવો ને 8 વાગે તો તમે ઓળખો ના મને કે મેં કોણ છે. અમારે પાડોશી છું, એમને પડોશી છું. અહીંયા વિન્ડોમાંથી જો તો સવારના 6 વાગ્યાથી એ ચાલુ થઈ જાય, 9:30 સુધીને એ કામ કરતા હોય છે ગાર્ડનમાં રોજ. એટલે અંદરથી છે, ખુશીની વાત છે. કોઈ કહે ને કરવાનું એમાં બહુ ફરક છે. ને બીજું એ કે પાણી પીરાવતી વખત અમુક લોકો શું છે, નીચેના થળિયામાં પાણી નાખી દે ને એ કરે, બરાબર છે. અસલ પાણી છાંટવાનું એ છે કે ઉપરથી, બરાબર છે, એ ફોર્સથી ઉપરથી આખા ઝાડને તર કરવાનું ને નીચે તક આખું બધું. જેમ આપણે નાહીએ છીએ ને તો ઝાડને તો નવળ પડે, વરસાદ આવે છે એનું કામ કરે છે, પણ આખું જ્યારે તમે કરો તો બધું જે એનું હોય આખું જમીનમાં એને નીચે પછી જાય, આખું નવરાવવાનું એને. હા, ને હરેક થળને ટચ કરવાનું નવરાવતી વખત. ફીલ આપવાની એને, ટચ કરવાનું. આમને આમ છોડી નહીં દેવાનું કે પાણી પીરાવું, લે પી લે પાણી, એમ નહીં. આપણે કોઈ આમ અમને ભાઈ ગ્લાસનું પાણી પી લો, ભાઈ જરા બરાબર પીલો, એને બેસાડો, એને જરા થાકી ખવડાવો. તો એ રીતે ઝાડ છે, એ રીતે એ બી શું છે, લિવિંગ થિંગ છે. આપ જાણો છો વધારે મારે કરતા. તો આ બધી નાની નાની કાળજી જો આપણે લઈએ તો એમ સમજો કે, ને બીજું એ કે આપણે ઝાડ સામે હસીએ તો ઝાડ આપણે સામે હસે છે. એવા ઝાડ કે જેને છોડી દેવામાં આવે છે આમને આમ જંગલ જેમ કે ભાઈ વધ તું, તો એમાં કંઈ દમ હોતો નથી. જ્યાં સુધી તમે એને આગળ નથી ઊભા રહેતા, તમે એટેચ નથી થતા એને સાથ, ત્યાં સુધી એ મુજબનું એનું શું કહેવાય, એમાં રંગત નથી આવતી, ફલ ફૂલમાં મજા નથી આવતો. તો તમારે એટેચમેન્ટ બહુ જરૂરી છે. તમે કોઈ પણ ચીજ વાવો, ને મારી આદત એ છે કે અહીંયા કોઈ પણ છોડ હું લાવું છું તો માલીને મેં નથી વાવવા દેતો. મને પોતે જ ખાડો ખોદવાનો, ખાતર સાથે એને મિક્સ કરીને, નવી માટીને મિક્સ કરીને પોતે જ વાવવાનું, કોઈ બીજાને નહીં સોંપવાનું. કેમ કે તમે જેને વાવો તો જ તમે એની કાળજી લેશો, નહીં તો તમે એની કાળજી નહીં લો. તો આ નાની નાની વાતો છે. પેલા બ્રાન્ચીસ કાપેલા એ તો તમે ઓળખી શકશો, કોઈ નથી જોયેલું એવું કંઈક છે. હા, આની વાત કરી રહ્યો
ફળ લાગેલા છે. ફળ લાગેલા છે, હા. શેતુર છે અને પણ એના ફળ જુઓ તમે, કઈ અલગ દેખાય છે. આવા શેતુર આપણે યુઝ્યુઅલી નથી જોતા ને. આ ગ્રીન છે આખા, જો. અને આ લાંબા થાય છે, આંગળી જેટલા લાંબા થાય છે, અને બહુ સ્વીટ હોય છે આ. એટલે શેતુર જ છે, પણ એની બીજી પ્રજાતિ છે. આપણા ત્યાં યુઝ્યુઅલી જે કોમન આપણે જોઈએ છે, પેલા પર્પલ ફળ વાળા શેતુર હોય છે, જે પહેલા લાલ હોય ને પછી પર્પલ થઈ જાય, હા, એ પેલો છે ત્યાં. પણ આ જે છે એ શેતુર ગ્રીન કલરના જ હોય છે, અને આંગળી જેટલા આટલા આટલા લાંબા થાય છે, અને બહુ જ સ્વીટ હોય છે. એટલે રીતસર શુગર કન્ટેન્ટ જ હોય, આમ આપણે ટોફી જેટલા લાગે એટલા સ્વીટ હોય છે. એટલે મધુપ્રમેય વાળાએ કેટલા પ્રમાણમાં ખાવું એ જોવું પડે, એટલા એટલા સ્વીટ હોય છે. જોઈ લો, જોઈ કોઈ નાસ જોયા હોય તો. આ પ્રજાતિ અલગ છે શેતુરની, ઉપર લાગે છે આ દેખાય છે. સાધારણ વસંત ઋતુ માં સૌથી વધારે ફ્રૂટ હોય છે, વસંત ઋતુ માં. અને એકવાર એનું ફ્રૂટ આવી જાય પછી એડવાઇઝેબલ છે કે એને કાપી નાખો તો વધારે ફ્રૂટ આવશે, કરવું જ પડે. શેતુરમાં જે છે ને એ આખું જે ફ્રૂટ છે ને આખું ક્લસ્ટર છે, ઘણા બધા ફૂલો નજીક લાગેલા હોય, એની ઓવરી ડેવલપ થાય અને એકબીજાને અડીને એ ઓવરી આખું એક ફળ બનાવે છે. એટલે દરેક અધરવાઇઝ તમે આંબામાં શું જુઓ છો, એક જ ઓવરી ડેવલપ થાય ને આપણને આંબો આપે છે. આમાં એ ક્લસ્ટર છે. તમને સીતાફળ પણ જો યાદ, અરે સીતાફળ જો યાદ હોય તો એમાં પણ એવું છે, ઓવરીઝ બધી ભેગી થઈને, એટલે એક એક ઓવરી હોય છે. એને તમે અલગ અલગ ખાઈએ છે ઘર કાઢીને, દરેકમાં એક બીજ હોય છે, પણ એ એક એક ઓવરી છે, સેપરેટ ઓવરી છે. એવી રીતે આ પણ છે, પણ આ જેમ વધે છે એવું લાંબુ પણ થતું જાય છે. શરૂઆતમાં બહુ જ નાનું શોર્ટ એવું હોય છે, અહીં છે, અને પછી લાંબુ થતું હોય છે. અને એ ઓવરી, દરેક ઓવરી ડેવલપ થાય ને આખું એક ક્લસ્ટર ઓફ ફ્રૂટ બનાવે. આને છે ને ઇન્જુરી થઈ છે નીચે, કેમ કે બકરી પેલા અહીં બાંધવામાં આવતી હતી, એટલે એને ખાસી ઇન્જુરી છે. આ બાજુ છે એનું જે જીવતો પાર્ટ છે થડિયાનો, જેના થકી આટલું લીલુંછમ દેખાય છે, એનો ખાલી આટલો જ વિસ્તાર છે. તમે જુઓ આ બાજુ, આટલા ઉપરના છાલ, એટલે કોઈ પણ ઝાડ ને સુકાવે છે લોકો. જયારે આદિવાસી લોકો ને અમે પ્રથા, આખી રિંગ કરી, આખી રિંગ એક ઇંચ ની કે બે ઇંચ ની ઇન્જુરી કરી દો, અને ફક્ત એક કે બે જ ઇંચ ડેપ્થ વાળી, વધારે પણ એક જ એટલી છાલ કાઢી નાખો તો આખું ઝાડ સુકાઈ જાય ઘણી વખત. એટલે તમને રોડ ઉપર પણ ઘણી વખત એવી રીતના છાલ છોલી છોલીને, પેલા જે રહેતા હોય બાજુમાં કામ કરનાર મજૂરિયા કેવો, એ લોકો કાઢી લેતા હોય છે પોતાના ખાવા બનાવવા માટેના, પણ પછી આખું ઝાડ એમાં સુકાઈ જતું હોય છે. એટલે એની જે લાઈફ છે ઝાડની, અથવા તો એનું જે જીવન છે, એ ફક્ત ઉપર સુપરફિશિયલ એક કાં તો બે ઇંચના જ લેયરમાં છે બસ. બાકી અંદર તો વૂડ છે, એનું સ્કેલેટન છે, હાડકું છે, એને ઉભા રહેવા માટે ટટ્ટા કામ કરે. પણ એની ગ્રોથ હંમેશા કેમ કે આવી રીતના રેડિયલી વધતું હોય છે, એટલે અંદર વૂડ ફોર્મ કરતું જાય, એટલે અંદરનો ડેડ પાર્ટ એ વધતો જાય છે, પણ આગળ પેલું લેયર જે લિવિંગ લેયર છે એ વધતું જાય આવી રીતે. એટલે ફરીથી જીવતું કરવા અમે એક સજેશન આપેલું છે, અને ભાઈ સાહેબે હજુ એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું નથી, કે બીજા જતા રહ્યા. એમને અમે એવું કીધું કે તમે આને ફરીથી ચોંટાડવું આપણે પ્રયત્ન કરીએ છીએ, તો છાણ અને માટીનો લેયર કરીને, અથવા તો ખાલી માટી પીળી માટી લેપ કરીને એને કાપડ વડે ઢાંકી દો અને એને મોઈશ્ચર આપો, એટલે પાણીને પળાળો, તો એ ધીરે ધીરે પોતાની ટીશ્યુ ગ્રો કરશે અને ફરીથી જોડાઈ જશે. હવે આપણે જે છે ને આજે નેચર વોક તો કરી જ રહ્યા છે, પણ સાથે સાથે પેલી
સીડ બોલ પણ બનાવવાના છે એટલે એની ઇન્સ્ટ્રક્શન તમને મળી હશે એટલે ભૂલી ના જતા કે આપણે બધા અહીં આવ્યા છે તો અહીં જમણવાર નથી કઈ ઘરે જઈને આપણને બધા જમવા કરવાનું છે એટલે આપણે જેવી રીતના ધીરે ધીરે ચાલી રહ્યા છે મને એવું લાગે છે કે તમને એવું લાગે છે કે ભાઈ સાહેબ આપણે જમાડીને જ મોકલશે એવું નથી એટલે આજે નથી આજે નીચે જોયું ડેમેજ થયેલું છે એનો બીજી જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ક્રોટન ઘણીવાર ઊંચું ઊંચું વધી જાય અને પછી તમને ઈચ્છા થાય કે આને કાપવું તો બીજી બાજુથી ડાળખા ફૂટશે કે નહીં તો તમે તમારી રિક્વાયર્ડ હાઈટ કે તમને જ્યાં ડાળખા જોઈએ ત્યાં એની ખ્યાલની રિંગ કાપો પાતળી રિંગ કાપો તો 8-15 દિવસમાં એ રિંગ કાપી એના નીચેથી બીજા ડાળખા નીકળી આવશે કારણ કે સર્વાઈવલ માટે પ્રયત્ન કરે છે એટલે તમે એ રીતે કોઈ પણ છોડો પાતળી ખ્યાલ એની રિંગ જેવી કાપવાની બોન સુધી તો 100% એમાંથી ડાળખા ફૂટી નહીં બંધ નહીં થાય પછી એને ધીમે ધીમે મેચ થઈએ પાતળી રિંગ કાપવાની એટલે પછી એ જોડાઈ જ જાય પણ ત્યાં સુધી નીચે ડાળખા ફૂટી જાય થાય ને કયું ને કંઈ છાણ ને માટીનો લેપ કરવાનો